बैठा छो ने नीचे युवानो, माँ बाप नी हाय लेता नहीं। स्वामीनारायण भगवान ने कार्याणी ना बीजा वचनात में लिख्यू, माँ बाप ने दुख था ने अपनी बुद्धि स्थापित थी जाए। भले तमे पैसा कमाता छा, तमे शिप में जाओ, परदेश जाओ, पैसा लावो, बराबर छे, पर तमने 20 वर्ष सुधी आ माँ बापे मजूरी करी मोटा कर्या। तमे सड्डी में संदास करी देता, तमारी मम्मी धोती रात्रे जागता, केटला नानपण माथी पालन कर्यु तमने। ये सास खाई तमने दूध आपे, बस में बैठा हो तड़को आवे तो पालव नो शेड़ो छोकरा ने ढाकी दे। अमदावाद नी अंदर एक विस्तार छे डाले लीमड़ा, मंजूला बेन एक रहे छे, एना दीकरा नाम से राजेश। ये बेन कागड़िया वीणे छे, हूँ तमने सन्नामा आके कहू छू, कागड़िया वीणे बजार में। एना दीकरा ने डॉक्टर बनायो, जामनगर में डॉक्टर नो भणे छोकरो, एमबीबीएस तो थई गयो, एमडी करे छे, 5 घरे कपड़ा धोवा जाय वासण उटकवा, અને બાકીના સમયમાં બજારમાં કાગળિયા વીણે છે, અને બધા ડોક્ટર નું હાઈફાઈ ભણતા હોય, સારા ઘરના એની જોડે ભણે, છોકરાને મોબાઈલ નહીં, કારણ કે એની મમ્મી મજૂરી કરે છે, ભીખ માંગે છે। એની મમ્મી બીજા 2 ઘર લીધા ની વાસણ ઉટકવાના, કે હું રાત્રે ગમે વહેલા ઉઠીને બધું કરીશ, પણ તું મોબાઈલ વગેરે તારે ઓછું આવે। કેટલું છોકરા માટે એની માને લાગણી છે, એ છોકરો પાણી ધક્કો મારી દે તો મમ્મી ને સહન કરે કુદરત। પૈસા છે એનો અર્થ એવો નથી કે મા બાપ ને ભાજી મૂળા ગણવાના છે। એક ડોક્ટર છે, અને આ બધા પ્રસંગો છે ને હું નામ નથી એટલા માટે કહેતો કે અહીં વિડીયો ચાલુ રેકોર્ડિંગ, નકર બધાને નામ હમણાં દેવા માંડું, પણ નામ ના દેવાય, કારણ કે એને કરે આ વિડીયો પોગે ને તો એને દુઃખ થાય પાછું, કે જાહેરમાં અમારું કીધું, પણ તમે કર્યું હું કેમ આવું તા। એ ડોક્ટર છે ને આર્કિટેક્ટ છોકરી થયેલી, એની જોડે લગ્ન કર્યા, છોકરીના પપ્પા ડોક્ટર પાછા, એના ઘરે હું જેમ આવ્યો છું, છોકરી આર્કિટેક્ટ થઈ છે અને આ ડોક્ટરે લગ્ન કર્યા। હવે જે જગ્યાએ છોકરી રહેતી હતી એના પપ્પા ન્યા ડોક્ટરે હોસ્પિટલ કરી હાહરાના સિટીમાં, અને થોડા સમય પછી ડોક્ટરના પિતા ધામમાં ગયા, એકના એક દીકરા। હવે એના મધર ક્યાં રહે, એટલે છોકરા ભેગા રહેવા આવ્યા, કારણ કે ઉંમર થઈ નહીં, એકલા બિચારા હાજર માતા કોણ કામ કરે એનું, એકના એક દીકરા ને ડોક્ટર। આ છોકરી આર્કિટેક્ટ છેલી, એની ડોક્ટરની પત્ની કે તારી મમ્મી આપણી ભેગા ન જોઈ, ડોક્ટર કે કઈ ગંદકી કરે છે ઘરમાં, તને સલાહ આપ્યા કરે છે, કઈ ખરાબ પ્રવૃત્તિ કરે છે, મારી માં છે, એ કે ના એવું કઈ નથી કરતી, મારી માં ક્યાં રહેવા જાય, અનાથાશ્રમમાં મૂકી આવું, અત્યારે વૃદ્ધાશ્રમમાં મૂકી આવું, પેટે પાટા બાંધીને મને ભણાયો છે, મોટો કર્યો છે, એની સેવા કરવી મારો ધર્મ છે, એ કઈ જે હોય આપણે બેને આપણી રીતે રહેવાનું। તમે નહીં માનો, એ ડોક્ટર 4-વ્હીલ ગાડીની ચાવી લેવાય ન રહ્યા, અને બજારમાં નીકળ્યા ને ટેમ્પામાં બેસીને જતા રહ્યા, એનું શહેર હતું ત્યાં 10 જણને મોકલ્યા, 4 ખટેરા લઈ, કે બધો સામાન મારો હોસ્પિટલમાં લઈ આવો, આજે કોર્ટમાં કેસના છૂટાછેડાનો આવી ગયા। હવે બીજે લગ્ન કરીને છોકરી જશે, એકલી રહેશે ના પતિ જોડે, અને તું 20 વર્ષ તારા ઘરમાં રહીશ, એકલી રહીશો, નથી તારા મા બાપ તારી જોડે, છોકરીના મા બાપ છે ને છોકરાના મા બાપ સમજવાના, અને છોકરાના મા બાપ છે એ દીકરી માની લે છોકરાની પત્ની, મારા માવતર જ છે, હવે સીતાજી આ વલણ રાખેલું છે રામાયણમાં, કોઈ જે મા બાપને દૂધ। હું એક ગામમાં જમવા ગયો, 2 જ મકાન, 2 રૂમ ખાલી ઓરડા, એકમાં છોકરો રે, એકમાં એના માતા પિતા રે, અલગ રસોડા આલે, મને કે લાડુ બનાવો, અમે જાતે જ રસોઈ બનાવી, અમે લાડુ બનાવ્યા, મેં એને પૂછ્યું કે બાજુમાં કોણ રહેશે, મારા માતા પિતા રહેશે, મેં જમવાનું કીધું છે ને એને પાછું, કારણ કે એના ઘરે સીટી વાગી, એટલે મને ખબર પડી કુકરની સીટી કેમ ને વાગે, રસોઈ તો અમે બનાવી છે બધાની, તરકી એની ચિંતા તમને નહીં કરવાની, કહેશે મેં થાળ ધરાવીને 2 લાડુ એને આપ્યા, તારા માતા પિતાને એક એક લાડુ આપી તું બિચારાને, તમે જમીન નીકળી જાઓ, બધું ફોડી લેશું, હું ફોડી લેવાના છે, કઈ દેવું નથી, આ ફોડી લેવાના છે, ભાઈ ફૂટી જશે। આ ધંધા ભારતમાં છે, ભારતની સંસ્કૃતિ શરવણની છે, કાવડ લઈને મા બાપ ને જાત્રા કરાવી છે, આ તો ઘરમાં શરવણના ફોટા રાખે ને બાપને દંડો દેખાડે, આ ધંધા કરવાના છે આપણે, હું નથી કેતો તમે બધા કરો છો, પણ કરતા હોય તો બંધ થઈ જશો। તમારી પત્નીને પ્રેમ આપવાનો થાશે વારી છે, કોકના ઘરની દીકરી ઘરમાં આવી છે એનો એવો નહીં કે મા બાપને સાડી ઉપર કરી નાખવાના, બધાને આદર આપવાનો ઘરમાં, મા બાપને સમજવું કે કોકના ઘરની દીકરી છે, મારી દીકરી છે, યુવાન દીકરી હોય, મોડી ઉઠે, થોડી મોજ શોખ કરે, એની ઉંમર છે, થોડું હાઈફાઈ જીવન જીવે તો આપણે સહન કરવું, પૂછીને કરીએ આપણે, હું ફેર પડવાનો છે આપણને। અને છોકરીને સમજવું જોઈએ કે હવે છોકરાના મા બાપ મારા માતા પિતા છે, વડીલો છે બિચારા, મારા પતિને એની મોટો કર્યો છે, એનું ઋણ છે, તો મારે એની સેવા કરવી જોઈએ, મારો ધર્મ છે। આ રીતે જો જીવન આપણે પરિવારમાં જીવી તો પ્રશ્ન બહુ ઓછા આવી જાય, ટેન્શન ઓછું થઈ જાય, તમને
एकाबीजी ने प्रमुख स्वामी के समझवानी कोशिश करी, एकाबीजी ने अनुकूल थव, नमी देव, अपने भूल एकाबीजी हो तो अपने माफी मांगी लेवी जो, अपने गमे ते क्या करी मजा नहीं आवे जीवन में। तमने प्रश्न आया करवाना, तमे एक सोल्व करशो बीजो आवशे, प्रश्न कोई एवो प्रश्न नथी के घर बाकी आ छे ने झीणो ताव छे, तमने शांति न लेवा दे, थोड़ी थोड़ी वार मजा मारी जाए आपणे मन। आ दुनिया में बधा परिवार में कंईक न कंईक आ प्रश्न छे ने, आखा विश्व पर प्रश्न छे आ। अने वधारे तमने बाजू वाळा नु टेन्शन नहीं होय, परिवार नु टेन्शन हशे अने परिवार ने तमारू टेन्शन हशे। तमने एम ते घर ना समझता छे, ई लोको एम के आ समझता नथी। हवे पति पत्नी जीभा जोड़ी करी आ किशोरो ने बाळको ना मन उपर असर केटली थाय। आजे मैं एक भाई ने बोलाव्या था 20 किलोमीटर दूर थी, मने खबर पड़ी कि जुगार रमे छे। मैं फोन कर्यो, मारे छे आवे एम नो था, एने हाडू ने फोन कर्यो अने वाया वाया क्यांय छे नंबर लईने बोलाव्या आग्रह करीने, अने एक कलाक बैठो री जोड़े आजू नीचे नी आरती करवानो गयो। दिलकरण नहीं ने जुगार छे ना माटे रमे छे, लख्यु छे कोई शास्त्र मां पांडवो जुगार रमिया। एक भाई मुंबई में जुगार रमी आया अने बधु हारी गया, कोई जुगारी आ पृथ्वी पर सुखी छो एटला हो, एक बाणस तमे बोलो हालो सभा क्या जुगार रमी सुखी थई गयो, हाथे पगे थई जाय। अने जुगार में पैसा हारे ने एटले टेन्शन में दारू पीवे, एनु रोकड़ू पतन छे। ई भाई जुगार रमी बधु हारी गया अने एनी पत्नी ने घरणा लेवा आव्यो, पाछो तेनी पत्नी रसोई कहते कहते कि मारो कबाट केम मीखे था रूम में थी, के हूँ लेव छे के दागीना तारा हूँ करवा के जुगार रमवा जाऊ छे। जुगार रमा तो हे क्या के पांडवे रीम मा था, पाछो पांडवो आन धरी दे पांडवे ते पेली हूँ बोले के पांडवो नता रीम मा, पेली गैस बंद कर्यो अने के बेहो थोड़ी वार नवी हाड़ी पहेरी अने हरखू मेकअप करी ने एनी चंपल पहेर्या। एनो पति के क्यां जासो के बीजा चार पति हो धोवा एके क्या भी के द्रौपदी पास नता राखती ते पेलो सारो मारो बे गयो घर में। आप जाए शास्त्रो लगावे जाते पाचा परिवार में बधा ने हाथ सवानुं। शास्त्र में लख्यू छे के जो मानस छोकरा नु चारित्र बगड़े ने एनी मां नो दोष छे। छोकरो केम चारित्र बगड़नो थाय छे, एना मम्मी नो भाग छे। कारण के छोकरो नानो होय ने वधारे एनी मम्मी जोड़े रहेतो होय, मकान ने पायो कॉन्क्रीट होय ने पड़े नहीं, पछी वावाझोड़ा में मकान आपणो पायो मजबूत जोई फावड़ेसन कॉन्क्रीट करव पड़े ने जन्म थी। आम तो एम के जन्मा पेला मावतर ने जागृत थी जाव पड़े, माना पेट में बाळक होय ने त्यार थी एनी मम्मी जागृत थी जाए, टीवी ना जोवे, खराब दृश्य ना जोवे, गुस्सो ना करे, झूठू ना बोले। ई अंदर छोकरा ने प्रहलादजी ने माना पेट में संस्कारो पड़ा, एनी माता नाम तो कया ध्रुव, एमांथी प्रहलादजी असुर कुल में महान भक्त थी गया। माना पेट में हो त्यार कोई पण मम्मी ने जागृत थी जाव पड़े तो सारा संस्कारो अपने चारित्र जाए तो मानो दोष छे। अने जो गरीब बने ने तो कुटुंब नो दोष छे, अने मूर्ख बने तो एने पप्पा नो दोष छे। आ शास्त्र में लख्यु छे एना पप्पा एने एज्युकेशन एवं हरखू आप्युं नथी, छोकरो मूर्ख थई गयो। अने गरीब बन्यो के परिवार भेगा थईने छोकराने आगळ नो आवा दीधो, एने मानस ने प्रोत्साहन आपवुं जोईए दरेक ने। एक भाई नी पत्नी ने के तू काई करती नथी के, तारे हूँ टाटा साहेब बेहवानू, मारे केटलू नौकरी धंधा मजूरी करवानी के, तू तो काई करती ज नथी के अने खाली बॉसिंग करे ज मारी उपर के। तेना पति बपोरे जमवा आव्या घरे, टीवी चालू, चादर बधी कपड़ा एमने मेला घेला, वासणो एमने पड़ेला बधाय, कचरा पोताय थेला नहीं, घर में हाव लगर वगर घर। एनो पति के कई कर्यु नथी ते, केम बधु आवु पड्युं? ई के हूँ तो काई करती ज नथी ने के, तेम कीधुं तू काई करती नथी, हूँ काई करती नथी के ना घणु आ बधु करे कोण, तो तुम कहो ने कई करती नहीं। एक भाई एनी पत्नी ने बे धोल मारी, घणा होय एवा सुरवीर, ते एनी पत्नी रड़वा मड़ी बीजा रूम में जईने, कोक भाईड़ा सब होय तो हामे लगावे तारे तेवू ज होय छे, पण आ रड़वा मड़ी। आ भाई ने विचार आव्यो के मैं लग्न कर्या 15 वर्ष थया छे, 14,000 वार मने जमाड्यो छे, एनी तैन टाइम जमाड़ेस मने, अने मैं एक नानी वात में धोलू मारी, मारी डीश उड़के मारा कपड़ा धोवे कचरा पोता करे छे, मने वफादार छे, छोकराओने संस्कारो आपे छे, मेहमान आवे एने हाँचवे छे, आजूबाजू वाला जोड़े सबन हारा राखे छे, केटला बधाय स्त्रीना कार्यो होय छे घरमां जवाबदार बधायनु, ने घरमां घणीवार केवुं होय छे पैसा उड़ावे न करे, तमे बहार जाओ पछी खाय। एक भाई हता ने एनी पत्नी हूँ के खबर, ए के हूँ छे ने तमारुं मोठुं जो अगर खाती ज नथी के, ई के हूँ 3 दाड़ा बारगाम जावानो छुं, मारा 3 अपास थाशे, ई के
कारण के पेला वाहन नहीं हाली जाए हाली ना आवे ई के दया खाजो मारी पर हूं तो पतिव्रता छू अने पेला आवी जजो तमी आ भाई ने छोकरा शरीर ऊपर थी लागतू नहीं का भूखी रहती हो पण जोई आ केम नु छे के એટલે આ ભાઈ શું કર્યું ગામની ભાગોળે જઈને સાંજે 6 વાગે ની પત્ની બહાર પાણી ભરવા જાય કુવી તે આ ભાઈ પાછા આવી ગયા અને એના કપડાની થેલી કે બેગ હતું ને જોડા પહેરીને માળિયામ ચડી ગયા માળિયું હોય ને પેલું અને એની કિરણ માંથી જોવે કે ખાય છે કે નથી ખાતી ઉતરાણ આવીને ત્યારે કાળી શેરડી આવેલી તે બે હાંઠા લઈને ખાધી આ ભાઈ બેની પછી એની શીરો શેક્યો પાછો પાપડ તળ્યા અને ખાધું અને હવારે પાણી ભરવા ગઈ ને આ ભાઈ ઉતરી ગયા નીચે માળિયામાંથી ઈ બેન કે આવી જાય કે હા બહુ સારું કર્યું આવી ગયા વેલા નકર હું તો કાલે તમે ગયા ત્યાર તો પાણી પીધું નથી કે તમે 3 દાડે આવા નતા સારું વેલા આવી ગયા કેમ વેલા આવી ગયા કે મારી આડો તો નાગ ઉતર્યો હતો એ કાળી શેરડીના હાંઠા જેવો હતો એ કે પાપડ જવડી ફેણ મોટી કે છે અને શીરામાં ઘી જાય એમ થાય ભાગ્યો આ ગા ખાતો એ દાડો બોલે બધી ત્યારે જો માણસ ને આવી બનાવટ કરે કપટ કરે પછી શું થાય વફાદાર રહેવું જોઈએ ઘરમાં દંભ નો રાખવો કપટ ના કરવું કોઈ છેતરવાની કઈ ભૂલ થાય તો સ્વીકારી લેવી આપણે મારી ભૂલ થઈ છે ભાઈ પ્રમુખ સ્વામી મહારાજ ને લંડન માં પ્રેસ રિપોર્ટરે પૂછ્યું કે તમારું કોક વાંકું બોલે તો તેમ ખુલાસો કરો કે ન કરો સ્વામી કેમ કોઈ જે ન કરી એમ ભગવાન આગળ હાચા છે ને બસ હમણે મહંત સ્વામી મહારાજે સારંગપુર શિબિર માં કોઈ પ્રશ્ન પૂછ્યો કાર્યકરે કે સ્વામી આપણો વાંક ન હોય અને પેલા માણસ ની ગેરસમજ હોય તો ખુલાસો કરવો કે ન કરવો મહાન સ્વામી કે ન કરવો અમારે સંત પત્રિકામાં આ પ્રસંગ આવ્યો છે એને સમજાય છે તો કઈ નહીં નકર કઈ નહીં આપણે શું ખુલાસા કરીને શું લેવાનું છે ભગવાન આગળ હાચા છો ને તમે બસ એક ભાઈ ને 8 વર્ષે દીકરો થયો આપણે શેની પારણ વાંચી છે જીવન જીવવાની કળા આ પ્રસંગ એટલે બધા કહું છું આમાંથી કોકના બધું બધાના ઘરમાં લાગુ ન પડે પણ કઈક તો લાગુ પડી જ જાય અત્યારે બોડી ચેક કરે ને તો તમને છે ને કઈક તો નીકળે છે બીપી કે કોલેસ્ટ્રોલ કે યુરિક એસિડ કે કઈક તો નીકળે છે અત્યારે ભલે કઈ નથી એમ કઈક તો હોય જ આપણા પરિવારમાં એક ભાઈ ને 8 વર્ષે દીકરો થયો અને મમ્મી પપ્પા તો ધામમાં જતા રહ્યા અકસ્માતમાં નાની ફેક્ટરી ચલાવ્યા ભાઈ આ તમને બનેલા પ્રસંગો છે આ બધા હવે દીકરો થયો ને અને આ ભાઈ ને રોગ થયો અને એટલી બધી દીકરાની ઝંખના હતી કે આખી શેરીમાં બધા રડે હસે છોકરા ઘર ભર્યું ભર્યું લાગે આપણે હા હું તો ઉતી 2 જણા રહી આ ભૂત્યા બંગલા જેમ અને મજા ન આવે કઈ એટલે ભગવાને દીકરો આપ્યો હવે આ ભાઈ ને રોગ થયો ને એટલે શેરી નાખે દવાખાનું એટલે આ દવા લીધી ડોક્ટરે કીધું કે એક ઢાંકણું તમે રોજ હવારમાં પીજો ભૂખ્યા પેટે ના પીતા દવા થોડી સ્ટ્રોંગ છે એટલે થા નાસ્તો કરીને પીજો આ ભાઈ છે ને 2-3 દાડા પીતી 1 દાડો ભૂલી ગયા અને ફોર વ્હીલ ગાડીમાં ચાવી ભરાવી મોડું થઈ ગયેલું જવાનું એમાં ગાડી ચાલુ કરીને યાદ આવી કે દવા પીવાની રહી ગઈ છે પાછા આવ્યા ઘરમાં અને બોટલમાંથી એક ઢાંકણું તો પીધી પણ બોટલ ટીપાઈ પર મૂકી દીધી બેઠક રૂમમાં જ જ્યાં મૂકવાની હોય ને ત્યાં ન મૂકી થોડીક બેદરકારી ઉતાવળમાં પાછો યાદ આવ્યું ઢાંકણું બંધ ન કર્યું પાછું કારણ કે ઢાંકણું ધોવાનું હતું એમને મૂકી દીધું બારીમાં છે એની પત્ની ને કીધું કે દવાનું ઢાંકણું બંધ કરી દેજે મારે ઉતાવળ છે રહી ગયો હું નીકળું છું એની પત્ની ચા નાસ્તો કરતી હતી કે હમણે ચા પીને કરી લઉં કરું એટલામાં એનો છોકરો બેડરૂમ માંથી ગોઠણ પર હાલતો હાલતો આવ્યો નાનો બાળક અને બેઠક રૂમ માં આવી ગયો ટીપાઈ પકડીને ઊંચો થયો અવાજ ના કર્યો છોકરે રેડ્યો નહી અને બોટલ હાથમાં લીધી અને છોકરાને ટેવ કેવી હોય જે હાથમાં આવે મોઢામાં નાખી આખી બોટલ પી ગયો હવે આ ભાઈ ને એક ઢાંકણું કડક પડે તો છોકરાનું શું હાલત થઈ ગયો કુમળા બાળકની એ છોકરો બેભાન થઈ ગયો તરત 8 વર્ષે ભગવાને એક દીકરો આપ્યો છે આ ભાઈ ને કોઈ સંતાન નથી શેરીના નાકે તરત લઈ ગઈ એની પત્ની 1.25 કલાકમાં છોકરો ધમમાં જતો રહ્યો એના પતિને ફોન કર્યો ફેક્ટરી ડોક્ટરે કે આવી જાઓ તમે જોઈ લેજો બધું છોકરો મૃત્યુ દેહ એની પત્નીને મોઢા હામું જોયું એ ભાઈ શું બોલ્યા એની પત્નીને કે દુખી ના થાય દીકરો તારો હતો ને મારો હતો જે થઈ ગયું એને ભૂલી જાઓ રડીશ નહીં તને ક્યારેય યાદ નહીં કરું આ પ્રસંગ તને ક્યારેય પ્રેમ ઓછો નહીં આપું ભગવાને આપ્યો છો અને ભગવાન લઈ ગયા જો આ સમજદારી કહેવાય નકર બે થપાડે પત્ની મારી હોત ને એ દવા પી જતો શું કરે તા અને ગમે તેટલું મારે તો છોકરો બેઠો થવાનો ભૂલ જેની હોય એની ભૂલ ના મોળિયા ન હોય કે આની ભૂલ ને મારી ભૂલ જેની હોય એની સ્વીકારી લો આપણે અમારે યોગી મહારાજ કહેતા કે બીજાની ભૂલ આપણે માથે લઈ લેવી હું પ્રમુખ સ્વામી મહારાજ ને પાપડ આપવા ગયો છું જમતા થાને સુરતમાં
ઉપલે માળે જમતા હતા કોઈ ભાઈના બંગલે, અને નીચે રસોડું હતું, એટલે સ્વામીને શેકીને પાપડ દેવાઈ ગયો. પ્રમુખ સ્વામી જીવનમાં ક્યારેય બોલ્યા નથી જમવા માટે, તે દાડે બોલ્યા મને કે આવો હું પાપડ શેક્યો. પાપડ જોડે કાંઈ એને નિસ્બત નહોતી, એને મારે ઘરે કંઈક બોલાવવું હતું એટલે હું કઈ બોલ્યો નહીં. મને કે શેકતા નો આવડે તો પાપડ શેકવો નહીં કે, તો હું બોલ્યો નહીં કાંઈ, મૂળે બોલાવવું છે, ત્રીજી વાર બોલાવ, ધ્યાન રાખજો ફરીને. કેટલા બધા સામે સંતો ભક્તો બેઠા હતા, એટલે મેં ખુલાસો કરી નાખ્યો, મેં કીધું મેં કઈ શેક્યો નથી ભાઈ, તમારા સેવકે શેક્યા પણ હું તમને દેવા આવ્યો એમાં મારો કઈ વાંક કહેવાય. સ્વામી કે આવા ખુલાસા હું કામ કર્યા? યોગી બાપાએ નથી કીધું કે બીજાની ભૂલ માથે લઈ લેવી? વાંચો છો કે નહીં યોગી ગીતા એ, એમાં લખ્યું છે કે બીજાની ભૂલ માથે લઈ લેવી. યોગી બાપા કે મારી કોઈક ભૂલ દેખાડે હું રાજી થઈ જાઉં. તમને દવાખાને ગયા ડોક્ટર તમને એમ કે તમને ડાયાબિટીસ છે, તો ડોક્ટર જોડે ઝઘડો કરે કે મને ડાયાબિટીસ કહો છો, બહાર નીકળો દવાખાને, વાત છે તમારી. અને એમ કે ભાઈ ગળ્યું ખાતા નહીં, તમારા બાપનું ખાઈ છે એમ બોલાય? હા સાહેબ, સારું કર્યું કીધું, હવે મારે શું કરવાનું, આમ કરવાનું, કેટલું પાળવાનું, અને પૈસા આપીએ પાછા. અને આપણે કોઈ કહે તો તમારા ગુસ્સો બહુ છે, તું તારું જો ને હવે ગુસ્સાવાળી જો, આપણે માંડ હાંસવીને રાખ્યો છે, આ કઈ એને ખસેડવાનો નથી એમ, તમે ઉતાવળિયા છો આમ છો, જે બોલે